જામનગરના વોર્ડ નંબર ચારમાં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં આવેલા મકાનોના તળિયાથી ઊંચો સીસી રોડ બનાવવામાં આવતા વિવાદ થયો છે ભાજપના સ્થાનિક મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીએ તાત્કાલિક આ વિવાદિત માર્ગ તોડવાની માંગ કરી હતી તેમણે સ્થાનિકો સાથે કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ જામ્યુકોમમાં ધરણા કર્યા હતા મોડી રાત સુધી ચાલેલા આ ધરણામાં નાના બાળકો પણ જોડાયા હતા આખરે અધિકારીઓએ વિવાદિત રસ્તો તાત્કાલિક તોડી પાડવાનું આશ્વાસન આપતા આંદોલનકારીઓના ધરણા સફળ થયા હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો માટે દિવાળી પૂર્વે ખુશખબરની ઘોષણા કરી છે રાજ્યના નવ લાખ એકસઠ હજારથી વધુ કર્મચારીઓ પેન્શનરોને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું આપવામાં આવશે જે કોરોનાના કારણે મોંઘવારી ભથ્થું ચૂકવી શકાયું ન હતું જેને પગલે સરકારની તિજોરી પર કરોડનો બોજ પડશે વર્ગ સરકારી કર્મચારીઓને બોનસ પણ ચૂકવવામાં આવશે પશ્ચિમ બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી અને મહારાષ્ટ્રમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કોરોના કાળમાં સંભવિત પ્રદૂષણને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકાયો છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ આ મુદ્દે તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો છે ગુજરાત સરકાર આ મુદ્દે નવ નવેમ્બરે એનજીટીમાં પોતાનો પક્ષ રજૂ કરશે ગુજરાતમાં પણ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આવી શકે તેવી આશંકા છે જોકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના હિમાયતી ન હોવાના અહેવાલ છે જેને પગલે અમુક નિયમો કે ગાઈડલાઇન સાથે ફટાકડા ફોડવાની છૂટ મળી શકે છે બે દિવસ પહેલાં જામનગર નજીક સાપરના પાટિયા પાસેથી બિનવારસુ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સે બાળકીને જીવતદાન આપ્યું હતું દરમિયાન પોલીસે આ બાળકીના માતા પિતાની શોધખોળ આરંભી હતી બાળકી લાલપુર તાલુકાના કાનાછીકારી ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની હોવાનું જાણવા મળ્યું હતું બિહારના વતની મોહમ્મદ શેખ નિઝામુલ શેખ નામના શ્રમિકે પગમાં ખોડવાળી પોતાની બાળકીને તેજી દીધાનું કબૂલી લીધું હતું પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ અને ઘાતકતા ફરીથી તેજ થયા છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક દસ મહિનાના બાળક સહિત કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે શહેરમાં જ કોરોનાના નવા પચીસ કેસ નોંધાયા છે શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાના વધુ તેર કેસ સામે આવ્યા છે